डी आम आदमी पार्टी द्वारा पानी नो बोर बंद करवा माटे करवामां आवी आपवामां आवी आवेदन पत्र डीसा नायब कलेक्टर ने आवेदन पत्र आपीने रजूआत करवामां आवी हती के डीसा बनास नदी पुल पासे 18 राक्षसी 32 वर्षथी कार्यरत छे। पाणीना बोर जे 10 वर्षना समयगाळा माटे सरकार द्वारा वाव थरादने मीठू आपवा माटे कराया हता एमओयू। डीसा बनास नदीना कांठे 18 करता वधु राक्षसी बोरो आवेला छे अने जेना कारणे डीसाना खेडूतोनो हकनुं पाणी વાવ અને થરાદને આપવામાં આવે છે। જ્યારે વાવ અને થરાદ સ્કેર સિટીમાં હતો, જ્યારે પાણીની ખૂબ અછત હતી, ત્યારે એ પાણી આપવા માટેની સરકારશ્રીની યોજના હતી। એમાં જિલ્લો અને તાલુકાના ખેડૂતો અમે મંજૂર હતા, પરંતુ અત્યારે ત્યાં બના નર્મદા કેનાલનું પાણી અને એના સિવાય બીજી અન્ય વ્યવસ્થાઓ કરી અને સરકારે નવા શુદ્ધિકરણના પ્લાન્ટનું આયોજન કરી અને અત્યારે ત્યાં મીઠું પાણી આપવાનું ચાલુ કરી દીધેલું છે। તો એ પાણી જો ત્યાં મળી રહેતું હોય તો આ ડીસાનું જે બોરનું પાણી જે જાય છે, 18 કરતાં વધારે રાક્ષસી બોરનું પાણી ત્યાં મોકલવામાં આવે છે, તેનાથી વેડફાટ થાય છે અને ત્યાં ખેડૂતો અને ત્યાં જે લોકો છે ત્યાં હવે એ આ પાણીથી ખેતી કરવા લાગ્યા છે। એટલે અમારું એવું કહેવું છે કે ભાઈ આ જે બોર છે એ બોરના કારણે ડીસા તાલુકા આજુબાજુનું પાણીના તળ નીચા ગયા છે અને એના કારણે ખેડૂતોને દર બોર ફેલ થવા માંડ્યા છે અને જેના કારણે એમને 5-5 લાખ રૂપિયાનો બોર બનાવવા માટેનો બોજો માથે આવવા માંડ્યો છે। અહીંયા આ વિસ્તારનો 1000 કરતો વધુ બોર ફેલ થયા છે। જો આ બોર બંધ કરવામાં આવે, પાણીના 18 બોર બંધ કરવામાં આવે તો અહીંના તળ જળવાઈ રહે અને ખેડૂતો પાયમાલ થતા બચે, અને જો બંધ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં એટલે થોડા જ સમયની અંદર એકદમ સૂકું ભઠ વિસ્તાર થઈ જશે અને બટાકા નગરી તરીકે ઓળખાતી ડીસા જે નગરી છે અને બટાકાનું જે ઉત્પાદન થયું છે એ નહિવત થશે અને એના કારણે ખૂબ જ ખેડૂતોને નુકસાન થશે અને ડીસા તાલુકાને પણ નુકસાન થશે। એટલા માટે અમારી આમ આદમી પાર્ટી અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વતી સરકારશ્રીને વિનંતી છે કે આ 18 રાક્ષસી બોર બંધ કરવામાં આવે, સત્વરે બંધ કરવામાં આવે, અને જો બંધ કરવામાં નહીં આવે તો આજ પછી ફરીથી અમે એક જલદ આંદોલન તરીકે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જાગૃત કરી અને આના ઉપર ધરણા સાથેના ગાંધી ચિંતા માર્ગે આ આંદોલન કરવામાં આવશે।